જય માતાજી. સર્વને હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે. તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું, તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા? તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા, અને એક ને એક ભાષણ બધા સંમેલનમાં થયા. તો ખાલી ભાષણો જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે? તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે? અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે? અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી, તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે. બરાબર, અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું. તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરાબર, તો કે આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું. આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય, જે કાલે ભેગું થયું હતું ને, હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું. તો હવે આમાં શું કરવાનું છે, શું ડિસિઝન છે, આ શું કરવાનું છે, શું? હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને, સત્યની લડાઈ લઈને બેઠા છીએ, અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાળો થયો છે કંઈ ખબર જ નથી પડતી. અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો? હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું? અમારે, અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ, એટલે હાથ આમને બનાવવાના છે. ભાઈ, મારે તો કાલ વાત મૂકવાની જ હતી, પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના. બરાબર, મને તો રોકવામાં આવી હતી, મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા. મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિની બાની સ્પીચ જ નહીં, તો શું કામ મને રોકો છે આ લોકો? બરાબર, એ પ્રશ્ન હું કરવા માગું છું સંકલન સમિતિને, શું કામ ભાઈ મને રોકો છો? તમે બધા તો દેહ ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી, અને હવે બધા અહીંયા પાઘડ્યું, સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા. બરાબર છે, તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કંઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હાલો એ કારા જોવો છો? હવે લાંબુ લાંબુ શું કામ કરો છો? હવે કે 19 તારીખે મારે પાર્ટ 2 ચાલુ થશે, તો 19 તારીખે પાર્ટ 2 કયો છે? અને પાર્ટ 2 ચાલુ કરવો હોય, જો રોડ ઉપરનો જ પાર્ટ 2 હોય તો અત્યારે જ કરો. શું કામ ફોર્મ ભરવા દેવું જોઈએ? હું એમ પૂછવા માગું છું. આ બધી રાહ શું કામ જોવાની થાય છે? અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી જ દો? પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે એ નહીં હારે કે નહીં જીતે છે કે નથી? એ બધું રાજકોટમાં છે, તો અમારે જોવાનું છે આ બધું. તો આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને, મને કંઈ ખબર નથી પડતી હવે આમાં. તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા હતા ને, ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી, એ બધા રાજકોટ આવો, કાલ ફોર્મ ભરાવવું ન જોઈ, ફોર્મ જ શું કામ ભરાવવા દેવું જોઈ? તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ન કરાય, આવા આંદોલન કરાય જ નહીં બાપા, ઘરે બેસી જવાય. આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે, આમાં અમારે જીવ દેવા પડશે, તમને લોકોને કંઈ ફેર નહીં પડે. એ બધા ભાઈઓને અમે પણ એમ કહીએ છીએ કે આ લોકશાહી છે, આપણે કોઈ એવું કંઈ કરવું જ નથી. બરાબર છે, તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે પણ વિરોધ તો કરવો જરૂરી છે ને. કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે? બરાબર, અને ફોર્મ શું કામ આપણે ભરવા દેવું જોઈએ? આપણે કાંઈ એને, આપણે કાંઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે મારકૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચાડવું. જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ ન થયો, ખાલી બિચારા કોઈક તો પાણી વગરના બધા કેટલા હેરાન થઈ ગઈ પબ્લિક. બરાબર છે, તો આ શું કામ આવું બધું? એમ વાત એમ છે કે જો આ 16 તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરવાના છે ને, ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું ત્યારે, એટલા ખાલી માણસોએ બહાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું? કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે, એટલે લડત તો દેવાની જ છે એમ. બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું, કે આપણે કોઈને કંઈ બીજા કોઈને આપણે મારવાના નથી કે કંઈ નથી કરવાનું, એ તો નથી જ કરવાનું, પણ સંગઠન જ્યાં દેખાડવાનું અહીંયા દેખાડાય. બરાબર, આ આપણે મહાસંમેલન સરસ હાલો યોજાણું ને સરસ થયું, પણ એની અસર તો થવી જોઈએ કે નહીં? એની ક્યાંક ને ક્યાંક અસર થવી જોઈએ. આજે રૂપાળાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે, પણ એ અસર આપ લોકોને કોઈને દેખાય છે?